ડભોઈના સાઠોડ રોડ ઉપર અતિશય ખાડાઓને લઈને આજે વહેલી સવારે મહારાષ્ટ્રથી ખાડની બોરી ભરેલી આવતી એલપી ટ્રક ખાડાના કારણે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જેમાં બે જણનો આબાદ બચાવ થયો હતો. ડભોઈથી સિન્નોર અને રાજપીપળા થઈ મહારાષ્ટ્રને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર સંખ્યાબંધ ભારદારી વાહનો પસાર થાય છે ત્યારે આ રોડને ફોરલેન બનાવવા મંજૂરી મળી ગઈ છે, છતાં વિલંબ થઈ રહ્યો છે. તો બીજી તરફ આ જ માર્ગ પર મોટા મોટા ખાડા પડ્યા છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે. તેવામાં આજે વહેલી સવારે મહારાષ્ટ્રથી ખાંડની બોરીઓ ભરી ડભોઈ તરફ આવતી એક એલપી ટ્રક ખાડામાં પડતા ચાલકનું સ્ટેરિંગ પર કાબુ જતા ટ્રક રોડની બાજુમાં આવેલ ખાડામાં પલટી ગઈ હતી. ટ્રકના ચાલક અને ક્લીનરનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે, પરંતુ વહેલી તકે ફોર ટ્રેક રોડની કામગીરી શરૂ થાય તેવી માંગ ઉઠવા પામી છે. વિજય બારોટ, ZSTV, ડભોઈ.